विद्यार्थी मित्रों पूछा ना वासुदेव ने YouTube चैनल में आपको स्वागत करूं छु आज આપણે ધોરણ 4 માં વિષય લીધે જેમાં આપણે પુનરાવર્તન 2 ની આપણે જોવાનું છે પુનરાવર્તન 2 તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 43 બરાબર તો એમાં સૌથી પહેલા આપણે હાથી વિશે નિબંધ છે એ આપણે જોઈ ગયા છે હાથી વિશે ચાર પાંચ વાક્ય લખવાના હતા એ આપણે જોઈ લીધું છે ત્યાર પછી છે સમાનાર્થી શબ્દ પછી છે વિરોધાર્થી શબ્દ પછી બે છે એ ઉદાહરણ મુજબ આપણે વાક્ય બનાવવાના છે તો આપણે ઉદાહરણ મુજબ વાક્ય કઈ રીતે બનાવવા એકવચનમાંથી બહુવચન અને સ્ત્રીલિંગમાંથી પુલ્લિંગ કઈ રીતે બનાવવાના છે એ માં આપણે જોઈ લઈશું સૌથી પહેલા છે આપણે સમાનાર્થી શબ્દને જોડતા જોડવાના છે બરાબર તમને બે સામા સામે આપેલા છે અને તમારે ખાલી જોડતા જોડવાના છે સમાનાર્થી શબ્દમાં શું થાય તો કે એક જ એક જ શબ્દ હોય એના બે અર્થ થતા હોય અથવા તો બે નામ એક સરખા બરાબર એટલે સમાનાર્થી હોય વિરોધાર્થી શબ્દમાં તમે જે નામ આપેલું હોય એનાથી વિરુદ્ધ એટલે કે વિરોધાર્થ સમાનાર્થી સમ એટલે સરખું સમાનાર્થી એટલે કે સરખા શબ્દ તેમાં પહેલું છે પાણી તો પાણીનું શું થશે ધરા થાય ને આકાશ થાય તો થાય શું થાય પાણી તો જળ એટલે પહેલાનું આપણે ચોથા આયો જોયું પછી છે બીજું આસમાન આસમાન તો આકાશ થાય બરાબર આસમાન તો આકાશ એટલે બીજા સામે ત્રીજું પછી છે ત્રીજું ધરતી તો ધરતી તો ધરા અથવા તો પૃથ્વી તો ત્રીજા સામે બીજું બરાબર પછી છે સિપાઈ સિપાઈ તો સૈનિક એટલે ચોથા સામે પેલું પાણી તો જળ આસમાન તો આકાશ ધરતી તો ધરા અને સિપાઈ તો સૈનિક હવે આપણે બી સમાનાર્થી શબ્દ ત્યાર પછી છે વિરોધાર્થી શબ્દ તો એમાં તમને આમાં કૌંસ આપેલા છે તમારે પાઠ્યપુસ્તકમાં તમે ઉપર જોશો તો ત્યાં હું તમને ઉપર કૌંસમાં નામ લખેલા છે એ તમારે જોઈને અહીંયા લખવાનું છે હવે આ રીતે તમે તમારી પાઠ્યપુસ્તકમાં લખો તો પણ ચાલશે અને આમાં ટેક્સ્ટબુકમાં લખશો તો પણ ચાલશે તો આમાં પણ તમારે આ રીતે જોડતા છે એ જોડી લેવાના છે અહીંયા તમને જગ્યા આપેલી છે ત્યાં એના જવાબ લખવાના છે નીચે પણ ઉદાહરણ મુજબ વાક્ય છે એમાં પણ તમારે સેમ એ જ રીતે કરવાનું છે બરાબર તો આપણે અહીંયા વિરોધાર્થી શબ્દ જોઈશું તો ઊંચા તો તમારે કૌંસમાંથી ગોતવાનું છે કે ઊંચા સામે શું આવશે તો કે નીચા છે તો એની સામે શું આવશે ઊંચા બરાબર પછી છોડના તો પકડના છોડના તો પકડના પછી છે આસમાન તો ધરતી આ વિરોધાર્થી શબ્દ છે એટલે આસમાનની સામે શું આવે ધરતી જ્યારે સમાનાર્થી શબ્દ હોય તો આસમાનની સામે શું આવશે આકાશ પછી જાના તો આના છોકરો છે તો આપણે શું આપી દીધું છોકરો તો યમન યમા એમ નામ રાખવાનું છે લડકાનું શું કરી નાખવાનું છે લડકી અને હે બરાબર એમ નામ કરી નાખવાનું છે અને તમારે પૂર્ણ વિરામ કરવાનું છે બરાબર તો એનો પહેલું વાક્ય છે વહ રાજા ને તો રાજાનું આપણે શું કરી નાખશું રાણી તો વહ માં વહ રાખવું બરાબર વહ રાણી હે બરાબર ખાલી આ જે વચનના શબ્દ છે એ આપણે ફેરવાના છે બરાબર પછી બીજું છે યમ શિક્ષિક શિક્ષિકા હે બરાબર તો શું લખવાનું છે યમ શિક્ષક હે યમ શિક્ષક હે ત્યાર પછી છે વહ લેખક હે તો શું આવશે વહનું વહ એમ વહ પછી લેખકનું આવશે લેખિકા લેખિકા છે બરાબર ત્યાર પછી છે પાછું નીચે ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાનું બરાબર ઉદાહરણ આપેલું છે ઉદાહરણ
Thank you.